ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના બનાવો વારંવાર બનતા હોય છે. જો કે ગુજરાતના સૌથી વધુ ગરમ રહેતા ઈડરના લોકોને આ તકલીફ રહેતી નથી, કેમ કે માત્ર હિમાલયના ઠંડા પ્રદેશમાં જ જોવા મળતી એક દુર્લભ વનસ્પતિ અહીં થાય છે અને એ વનસ્પતિ ઈડરના લોકોને ગરમી સામે રક્ષણ આપી રહી છે. સાબરકાંઠા. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના બનાવ વારંવાર બનતા હોય છે. જો કે ગુજરાતમાં સૌથી વધુ ગરમ રહેતા ઈડરના લોકોનું આ તકલીફ રહેતી નથી, કેમ કે માત્ર હિમાલયના ઠંડા પ્રદેશમાં જ જોવા મળતી એક દુર્લભ વનસ્પતિ અહીં થાય છે અને એ વનસ્પતિ ઈડરના લોકોને ગરમી સામે રક્ષણ આપી રહી છે. ધગધગતી ગરમીમાં ઈડરના લોકોને એક વનસ્પતિ ઠંડકનો અહેસાસ આપી રહી છે. એ છે ઈડરિયા ઘટ પર આવેલું કુડમાં થતી ટાટોડી નામની વનસ્પતિ. હા, માત્ર હિમાલય પર આવેલા કૈલાસમાન સરોવરમાં જ જોવા મળતી ટાટોડી નામની વનસ્પતિ ભારતભરમાં માત્ર ને માત્ર ઈડરિયા ઘટ પર જ જોવા મળે છે. ગમે તેટલી ગરમી હોય કે લૂ લાગી હોય, આ વનસ્પતિ મૂળ સમેત માથામાં લગાવતા તરત જ ગરમી દૂર થઈ જાય છે. પગમાં લગાવતા પગના વાટિયા પણ દૂર થાય છે તેવું સ્થાનિકો પણ માનવું છે. માત્ર ઈડરિયા ઘટ પર જ જોવા મળતી આ વનસ્પતિ ફક્ત વેણી વચ્છરાજના નામ સાથે જોડાયેલા પાત્રકૂટમાં જોવા મળે છે. વળી ઘણા લોકોએ આ વનસ્પતિ ઈડરમાં જ આવેલા રાણી તળાવ સહિત અન્ય જળાશયોમાં ઉછેરવાનો પ્રયત્ન કર્યો છે, પણ તે આ કુંડ સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ થતી નથી. લોકો અહીંથી ગમે તેટલી વનસ્પતિ લઈ જાય છે, ફરીથી ઉગી જ નીકળે છે. ફરીથી આ કુંડ વનસ્પતિથી ભરાઈ જાય છે, પરંતુ વનસ્પતિ ખૂટતી નથી. એક બાજુ ગરમીથી ધગધગતું ઈડર અને સામે રક્ષણ આપતી આ વનસ્પતિ, એટલે લોકો ઘટ પર આવે અને આ વનસ્પતિ લઈ જાય છે અને ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે. સાથે સ્થાનિકોની પણ માંગ ઉઠી છે કે આ કુંડ પર સમારકામ કરવામાં આવે તો અહીં આવતા લોકોને અગવડ ન પડે. છેલ્લા અનેક વર્ષોથી આ વનસ્પતિ અહીં અસ્તિત્વ ધરાવતી રહી છે અને તેના ઔષધીય ઉપચારને કારણે ઈડર સહિત આજુબાજુના લોકોને માટે આશીર્વાદરૂપ બની રહી છે. ત્યારે ઈડરના લોકો ઘટ બચાવવાના અભિયાન સાથે આ વનસ્પતિનું અસ્તિત્વ જોખમાય તેવી માંગ કરી રહ્યા છે. ઉમંગ રાવલ, જેડેસ ટીવી, સાબરકાંઠા. આપણે અહીં ઈડરિયા ગઢ ઉપર આવેલ છીએ. આપણે આજે આ વનસ્પતિની વાત કરીએ, આ જેને ટાઢોળી કહેવાય છે, અને આ વસ્તુ, આ વનસ્પતિ આપણાને હિમાલયનામાં જોવા મળશે અને આ ઈડરિયા ગઢ ઉપર વેણી વચ્છરાજનો કંડ છે એની અંદર આ વનસ્પતિ આપણને જોવા મળે છે. આ વનસ્પતિ ફક્ત ગરમીમાં જ ઉપલબ્ધ છે અને આ વનસ્પતિથી આપણી ત્વચામાં જે ગરમીના રોગ હોય અને આપણી જે માથામાં ગરમી ચડી ગઈ હોય એને માથે મૂકવાથી આપણને ખૂબ જ રાહત આપે છે. ત્વચા રોગમાં આપણને લાભદાયક છે. વેણી વચ્છરાજના કંડમાં જ ઉગે છે અને આ વસ્તુ આપણે એક વખત અનુભવ કરી જોઈએ. ઈડરિયા ગઢ ઉપર આવીને આ વનસ્પતિનો લાભ લેવો જોઈએ.